ખોટી કાશી કહેવાતા જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવહર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચાલીસમાં વર્ષે રામનવમી પર્વ પર રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઇન અનુસાર ફક્ત ચાર રામ ભક્તો સાથે ભગવાન રામને રથરૂપી કારમાં નગરભ્રમણ કરાવવામાં આવ્યું હતું સૌપ્રથમ પંચેશ્વર ટાવરે રામદૂત હનુમાન મંદિરે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જામનિકોના હોદ્દેદારો અને રાજકીય આગેવાનોએ રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિનું પૂજન અર્ચન કર્યું હતું ત્યાર પછી શ્રી બાલા હનુમાન મંદિરેથી રામ સવારીએ પ્રસ્થાન કર્યું હતું પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજનવાડીમાં આવેલ રામ મંદિરે રામ સવારી સંપૂર્ણ થઈ હતી આ તકે હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામી શ્રી ચતુર્ભુજ દાસજી લોહાણા પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું